રાજકોટના ગોંડલ એપીએમસીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મરચાંની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. મરચાંની 1 લાખ ભારીની આવકથી ગ્રાઉન્ડ પણ નાનું પડ્યું. મરચાંની આવક નોંધાઈ તે પહેલા યાર્ડની બહાર 2000 જેટલા વાહનોની લાઇનો જોવા મળી. રજીસ્ટ્રેશનની પ્રથા નાબૂદ કરતા મરચાંની આવકમાં ધરખમ વધારો થયો છે. 20 કિલો મરચાંના 1000 થી 4300 રૂપિયા સુધીનો ભાવ બોલાયો છે. અન્ય રાજ્યોમાં મરચાંની માંગ ઓછી રહેતા મરચાંના ભાવમાં 800 રૂપિયાનું ગાબડું પડ્યું છે. મહત્વનું છે કે ખેડૂતોની રજૂઆતના પગલે માર્કેટયાર્ડના સત્તાધીશોએ રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરી દીધી છે, જેના કારણે એપીએમસીમાં મરચાંની આવકમાં ધરખમ વધારો જોવા મળ્યો. એ અમને રોવ રહ્યા. આની પહેલા અમને સરકારે ડુંગળીમાં રોવ રહ્યા, ખૂબ જ ડુંગળીમાં પાયમલ કર્યા. મારી પાસે 50 વીઘાની ડુંગળી અત્યારે ખેતરમાં હુરિયું પડી છે. એમાં માવઠું આવ્યું, માવઠાનો માર આવ્યો. એ માવઠાનો માર પૂરો થયો તો ખેડૂતને સરકારનો બીજો માર આવ્યો. ટ્રકની હડતાલો ચાલુ થઈ અને મરચાંની બજારો ખૂબ જ અટાણે નીચે આવી ગઈ કે સરકાર અમને પૂરતા ભાવ દે એટલે ખૂબ સારું ગણાય. ખેડૂત અત્યારે કોઈ બી પાકમાં સક્ષમ ભાવ લઈ શકતો નથી તો એના માટે સરકાર કંઈક વ્યવસ્થા કરે. મરચાંમાં મુશ્કેલી એ પડે કે માવઠું પડે, ખેતરમાં સૂકવેલા મરચાં પલરી જાય, માવઠું પડે એટલે મરચું ધોરું થઈ જાય. ધોરા મરચાંના ભાવમાં તો બહુ ડિફરન્સ રહે. ઓપન આવક લેવાથી રેકોર્ડ બ્રેક ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1 લાખ પ્લસ ભારીની આવક થઈ છે. આજ રોજ મરચાંની ભાવની કમ્પેર કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ મરચાંમાં 700 થી 800 રૂપિયા કિસાનોને ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. એની પાછળનું કારણ દેશાવરની ઘરાકી ઓછી છે. દેશાવરમાં માલ પુષ્કળ પાક્યો છે, એની સામે આપણો પણ માલ જાજો પાક્યો છે, એટલા માટે 700 થી 800 રૂપિયા 20 કિલો એ ઓછા મળી રહ્યા છે. અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગોંડલ માર્કેટયાર્ડની અંદર મરચાંની થયેલ છે. અંદાજીત 2000 જેટલા વાહનો બંને સાઈડ 7 થી 8 કિલોમીટરની લાઇનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે.